और दोस्तों बधानु फरी एक बार स्वागत छे बेजिक मैथ्स एपिसोड्स नी अंदर। हवे जे लोकोए गईकालनो जे एपिसोड छे एमांथी मोटा भागनाए मने वीडियो जोईने आंसर आप्या छे, केटलाक मित्रों हजू मने आंसर नथी आप्या। कंई वांधो नहीं, तमारा टाइम मळे तो तमारे वीडियो जोई अने आंसर मने मोकलावाना छे। गई काले आपणे जे चर्चा करीए त्यांथी आपणे शुरुआत करीए, तो कि गई काले आपणे बेनी विभाज्यतानी चावी जे छे ए शीख्या हता, एटले के आपेली संख्याने बे वडे भागी शकाशे के नहीं ते। तो एना माटे आपणे जोयुं हतुं कि भाई संख्यानो एकमनो एटले के छेल्लो अंक 2, 4, 6, 8 के शून्य होय तो ते संख्याने बे वडे भागी शकाय छे। ओके, बीजी चावी शीख्या था आपणे 3 विभाज्यतानी चावी, एटले के आपेली संख्याने 3 वडे भागी शकाय के नहीं, तो 3 विभाज्यतानी चावी। तो आपणे शुं करवानुं छे, तो के ए संख्याना अंकोनो सरवाळो लेवानो छे, अने जो अंकोनो सरवाळो 3 वडे विभाज्य होय तो તે સંખ્યાને આપણે 3 વડે ભાગી શકાય, નિશેષ ભાગી શકાશે। ઓકે, તો 2 ચાવી 3 ચાવી। હવે ખૂબ સહેલી ચાવી આવી રહી છે આજે આપણે જે શીખવાના છીએ, એક તો છે 5 ની વિભાજ્યતાની ચાવી। બહુ જ સહેલી છે મિત્રો, બરાબર છે। તમે 5નો ઘડિયો બોલીશું ને આપણે તો આપણને ખ્યાલ આવશે કે 5 એકા 5, 5 2 10, 5 3 15, 5 4 20, 5 5 25, 5 6 5 7, 5 8, 5 9 અને 5 10 50। હવે તમે દરેક જે જવાબ આવ્યા એના છેલ્લા આંકડા જુઓ, શું છે? હા, 0 છે, 5 છે, 5 એકા 5, તો એમાં 5 છે જુઓ, 5 2 10, તો છેલ્લો આંકડો 0 છે, 5 3 15, બરાબર છે। 5નો ઘડિયો જ્યારે બોલીશું ત્યારે, તો બસ આમાં તમારે ચાવીમાં બીજું કશું જ નથી કરવાનું કે સંખ્યાનો છેલ્લો અંક એટલે કે એકમનો અંક શું હોવો જોઈએ, તો કે 0 કે 5 હશે, બરાબર છે। જો આપેલી સંખ્યાનો એકમનો અંક 0 હોય કે 5 હોય તો તેને નિશેષ 5 વડે ભાગી શકાય છે। ગમે તેટલી મોટી સંખ્યા હશે તમે આ ખૂબ સરળતાથી કહી શકશો। ચલો કેટલાક એક્ઝામ્પલ લખું છું, બરાબર છે, અને આપણે એને ટ્રાય કરી જોઈએ। તો દાખલા તરીકે આપણે લઈ લઈએ છીએ કે 425, તમારે શું જોવાનું છે? ચલો 423, 905, 809, 446, 670, બરાબર છે, ચલો 1990, 1521, 623, 475, 1,24,200, 14,304, 609, ચલો 89,090, ચલો 94,901, એટલે કે 9,001। ત્યાર પછી લઈએ 4,308। આ કેટલીક સંખ્યાઓ છે, આ સંખ્યાઓને 5 વડે નિશેષ ભાગી શકાશે કે નહીં આપણે કહેવાનું છે। જો ભાગી શકાય તો એના પર આપણે રાઉન્ડ કરીશું, અને નહીં ભાગી શકાય તો એના આપણે ચોકડી કરીશું એના પર। દાખલા તરીકે 425 વિભાજ્યતાની ચાવી ફરી યાદ કરી લઈએ, શું? તો કે તમારે સંખ્યાનો એકમનો અંક જોવાનો છે, શું હોવો જોઈએ? કાં તો 0 હોવો જોઈએ, કાં તો 5 હોવો જોઈએ। પહેલી સંખ્યા લઈ લઈએ આપણે, હા વાંચો સંખ્યાને, 425, એનો છેલ્લો આંકડો જોઈએ કેટલો છે? 5 છે। આપણે શું હોવું જોઈએ? તો 0 હોય કે 5 હોય તો 425ને 5 વડે ભાગી શકાશે, બરાબર છે, ભાગી શકાશે, એટલે આપણે એના પર કરીશું રાઉન્ડ। બીજી સંખ્યા લઈ લઈએ, 423, છેલ્લો આંકડો જુઓ તો એનો 3 છે, પણ 5ની વિભાજ્યતાની ચાવી મુજબ શું હોવું જોઈએ? 0 અથવા તો 5 છે, ના 3 છે, એના સિવાય છે, તો આને
भागी शकाशे नहीं। बाकीना जे एक्जाम्पल छे तमारी जाते तमारे करवानी छे, आ विभाज्यतानी चावी पण तमारी नोटनी अंदर नोंधवानी छे। हवे आपणे आगळ वधीशुं अने शीखीशुं सातनी विभाज्यतानी चावी। आपणे हवे सातनी विभाज्यतानी चावी जोईशुं। सातनी विभाज्यतानी चावी હવે સાતની વિભાજ્યતાની ચાવી જે છે એ ખૂબ ઓછી ઉપયોગમાં આપણે લેતા હોઈએ છીએ, પરંતુ ખૂબ સરળ છે, જો પ્રેક્ટિસ થોડી કરવામાં આવે તો તમને ખૂબ સરળતાથી આવડી શકે છે। ચાવી જોતા પહેલાં આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ, એક ઉદાહરણ લઈ લઈએ। દાખલા તરીકે 126 બરાબર છે લઈ લઈએ આપણે, તો શું કરવાનું છે? તો કે સંખ્યાનો જે લાસ્ટ અંક છે, છેલ્લો અંક છે, એ લેવાનો છે। કેટલો છે અહીંયા? 6 છે, બરાબર છે। અને ત્યારબાદ એ અંકના ડબલ એટલે કે એને 2 વડે ગુણી નાખવાના છે। તો 6 દૂ કેટલા થયા? 12। ઓકે, હવે બાકી જે આગળ સંખ્યા વધી, કેટલી સંખ્યા આગળ વધી છે? 12। એમાંથી આ જે જવાબ આવે છે, છેલ્લા અંકના ડબલ છે એ બાદ કરી દેવાના છે। ઓકે, તો હવે 12 બાદ કરી દીધા, શું આવ્યો? 0 જવાબ આવ્યો। મતલબ કે એને શેષ છેલ્લે 0 આવે છે। આપણે જો એને 7 વડે ભાગીએ તો પણ એ શું કહેવાય? શેષ તો 0 જ આવવાની છે। ત્યારબાદ બીજી એક રકમ લઈ લઈએ આપણે, દાખલા તરીકે આપણે બીજી એક સંખ્યા લઈ લઈએ છીએ, 343 બરાબર છે। હવે આને 7 વડે ભાગી શકાય છે કે નહીં એ ચેક કરવું છે, તો એનો લાસ્ટ અંક લેવાનો છે। કેટલો છે? 3। 3ના ડબલ કેટલા થશે? તો કે 3 × 2 = 6। હવે આ 6 આવ્યા, આગળની સંખ્યા કેટલી છે? 34। 34માંથી કેટલા બાદ કરવાના છે? તો કે આ જે જવાબ આવે છે એ બાદ કરી દેવાનો છે। 14માંથી 6 જાય તો 8, અને અહીંયા આગળ જે 2 વધ્યા હતા બરાબર છે, એટલે અહીંયા આગળ આવશે 28। હવે 7નો ઘડિયો બોલીએ આપણે, 28ને 7 વડે ભાગી શકાય છે કે નહીં? તો કે હા, 7 × 1 = 7, 7 × 2 = 14, 7 × 3 = 21, 7 × 4 = 28। તો હવે તમને મિત્રો ચાવી ખબર પડી ગઈ હશે, થોડોક આઈડિયા તમને આવી ગયો હશે કે ભાઈ આપેલી સંખ્યા છે એનો છેલ્લા અંકના એના સ્ટેપ આપણે લખીએ। પહેલું તો એનો જે છેલ્લો અંક છે, છેલ્લા અંકના ડબલ કરો, બમણા કરો। ઓકે, પછી એ જે જવાબ આવે છે તેને આગળ રહેલી સંખ્યા જે એના સિવાય જે વધે છે, રહેલી સંખ્યામાંથી શું કરો? બાદ કરો। અને જવાબ જે જવાબ વધે છે બરાબર, આ છેલ્લા અંકના ડબલ કર્યા, જુઓ પછી આ બાકી બધી સંખ્યા કઈ? 34 બાકી, આગળ રહેલી સંખ્યા જે 34, તો એમાંથી આ ડબલ શું કરવાના છે? બાદ કરી દેવાના છે। હા, જે જવાબ આવે છે, જો જવાબ 7 ના 7 વડે વિભાજ્ય હોય બરાબર છે, જવાબ 7 વડે વિભાજ્ય હોય તો એ સંખ્યાને 7 વડે નિશેષ ભાગી શકાય છે બરાબર છે। છેલ્લા અંકના ડબલ કરો, તેને આગળ રહેલી સંખ્યામાંથી બાદ કરો, જવાબ 7 વડે વિભાજ્ય હોય તો એ સંખ્યાને 7 વડે ભાગી શકાશે। કેટલાક એક્ઝામ્પલ આપણે લઈએ છીએ, ચલો મિત્રો આપણે ઉદાહરણ લઈને સમજીએ। તો કે 7ની વિભાજ્યતાની ચાવી ફરીથી એકવાર સમજીએ, છેલ્લા અંકના ડબલ કરો, છેલ્લો અંક કયો છે? 1।
એકના ડબલ કરી દીધા તો કે એકને બે વડે ગુણો એટલે કે બે. હવે શું થયું તો કે બાકી રહેલી સંખ્યા એટલે કોણ બચ્યું તો કે નવ બચ્યા છે. તો નવને માંથી આ જે ડબલ કર્યા એ બાદ કરવાના, નવમાંથી બે બાદ કરો. શું જવાબ આવ્યો? સાત. બોલો સાત વડે સાતને ભાગી શકાશે કે નહીં? તો કે હા, સાત એકા સાત, સાત વડે સાતને ભાગીશું તો નિશેષ ભાગી શકાશે ઝીરો. મતલબ કે એકાણુંને આપણે રાઉન્ડ કરીશું, બરાબર છે, સાત વડે ભાગી શકાય છે. ચલો થોડું મોટું એક્ઝામ્પલ લઈએ. સંખ્યા છે 133, પહેલો સ્ટેપ છેલ્લા અંકના ડબલ. તો છેલ્લો અંક શું છે? ત્રણ. ચલો સાઈડ પર લખું છું, ત્રણના ડબલ એટલે કે ત્રણને બે વડે ગુણીએ, કેટલા આવ્યા? છ. એના સિવાય આગળ જે વધી સંખ્યા કેટલી વધી છે? તેર. તો તેરમાંથી આ જે ડબલ કરેલા છે એને આપણે બાદ કરો. તેરમાંથી છ જશે તો કેટલા વધશે? સાત. તો સાત વડે સાતને નિશેષ ભાગી શકાય છે, માટે 133ને પણ સાત વડે ભાગી શકાય છે. ત્રીજું ઉદાહરણ લઈએ. તો કે ફરીથી છેલ્લા અંકના ડબલ કરો. તો કે આઠ છે, તો આઠના ડબલ સાઈડ પર કરી નાખીએ. ચલો આઠ ગુણ્યા બે, આઠ દૂ સોળ. હવે બાકી રહેલી સંખ્યા એટલે કે 150, અરે 156 છે. એમાંથી આ બાદબાકી કરીએ આપણે જે ડબલ કર્યા છે તે, તો કે 16 બાદ કરી દો. ચાલો 6માંથી 6 જાય તો 0, 5માંથી 1 જાય તો 4, અને અહીંયા આગળ 1 છે તો 1ના 1. હવે આપણને જુઓ, સાતનો ઘડિયો ધારો કે આપણને ખબર નથી પડતી, સાતના ઘડિયામાં આવતા નથી, કંઈ વાંધો નહીં, બરાબર છે. આપણે આ છેલ્લો અંક ફરીથી આ જ પ્રોસેસ કરવાની. આ છેલ્લો અંક શું છે? ડબલ, 0. ચલો 0ના ડબલ કરો. તો 0ના ડબલ કરો તો પણ એ 0 જ થઈ જાય, કારણ કે 0 0 બે વખત આવે તો પણ 0 જ થઈ જાય. બાકીની સંખ્યા કઈ વધી? 14. તો 14માંથી આ જે ડબલ કર્યા એટલે કે 0 બાદ કરો. શું વધ્યું? તો કે પાછા 14ના 14, કારણ કે 14માંથી 0 જશે તો 14ના 14 જ વધ્યા. હવે સાતનો ઘડિયો બોલો તો 7 એકા 7, 7 2 14, બરાબર છે. એટલે 1568ને પણ 7 વડે ભાગી શકાય છે. હજુ એક એક્ઝામ્પલ આપણે લઈએ, બરાબર છે મિત્રો, કે જે ભાગી શકાતું હોય કે નથી ભાગી શકાતું આપણે ચેક કરીએ. દાખલા તરીકે 195, છેલ્લો અંક કેટલો છે? 5. એના ડબલ કરવાના છે, 5 2 10, બરાબર. બાકી સંખ્યા એટલે કે 19 વધ્યા છે, તો 19માંથી એ જે ડબલ કર્યા છે એને બાદ કરીએ આપણે. તો 9ના 9, 1માંથી 1 જાય તો 0. 7 એકા 7, 7 2 14, જો નથી આવતા, માટે 195ને 7 વડે ભાગી શકાશે નહીં. ચલો કેટલાક એક્ઝામ્પલ પણ તમારી સાથે હું તમને આપું છું, એ એક્ઝામ્પલ તમારે સોલ્વ કરવાના છે, બરાબર છે. તમારો વિડીયો પોઝ કરી અને રકમ છે, બરાબર છે, આ રકમ કઈ છે જુઓ. તો કે 5985, 1575, 2597, 880, 756, 952, 1088 અને 371 ને 7 વડે ભાગી શકાતા છે કે નથી ભાગી શકાય એ તમારે ગણતરી કરી અને મને મોકલવાનું છે. અસ્તુ, જય હિન્દ.